हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां। आज आपणे पारिमाणिक विश्लेषणनो अभ्यास करवो छे। गया लेक्चरनी अंदर आपणे पारिमाणिक सूत्र कोने कहेवाय, बराबर, अने पारिमाणिक सूत्र आपणे भौतिक राशिना केवी रीते मेळवी शकीए एनी चर्चा आपणे लास्ट लेक्चरनी अंदर करी गया। तो सौ प्रथम पारिमाणिक सूत्र एटले शुं? तो के ज्यारे कोई भौतिक राशि छे तेने MLTKA ના યોગ્ય ઘાતાંક સાથે દર્શાવવામાં આવે ત્યારે MLT ના સ્વરૂપમાં તૈયાર થતા જે સૂત્ર છે એને આપણે પારિમાણિક સૂત્ર બોલીએ છીએ, અને એમના જે યોગ્ય ઘાતાંકો છે એ ઘાતાંકને આપણે તે ભૌતિક રાશિનું પરિમાણ કહીએ છીએ। તો આપણે જુદી જુદી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવાય એનું સૂત્ર આપણે યાદ રાખતા શીખી ગયા કાલે, બરાબર। આજે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીએ। तो विद्यार्थी मित्रों, पारिमाणिक विश्लेषण नी शा माटे भौतिक विज्ञान नी अंदर जरूर उभी थाय तेनी आपणे चर्चा करीए। तो भौतिक विज्ञान नी अंदर अमुक प्रश्नो छे एनो उकेल मेळवा माटे आपणे पारिमाणिक विश्लेषण छे एनो उपयोग करवो पड़े छे। तो पारिमाणिक विश्लेषण छे एनी थोड़ीक मर्यादा पण छे अने उपयोगो पण छे। तो पहेला आपणे उपयोगो विशे चर्चा करशुं, एने रिलेटेड एक्झाम्पल विशे चर्चा करशुं, અને લાસ્ટમાં આ ચેપ્ટરના અંતમાં આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદા વિશે ભણશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો ઉપયોગ જોઈએ। પહેલો ઉપયોગ શું છે? તો કે બે જુદી જુદી એકમ પદ્ધતિ આપણે લેવાની છે। દાખલા તરીકે એકમ પદ્ધતિ એટલે કઈ કઈ? તો કે MKS છે, CGS છે, MKSA પદ્ધતિ છે, બરાબર, SI એકમ પદ્ધતિ છે। તો આવી બે જુદી જુદી એકમ પદ્ધતિ લેવાની છે, એક MKS કે બીજી CGS। એમાં કોઈ એક ભૌતિક રાશિ આપણે પસંદ કરશું, કારણ કે આપણે અહીંયા ભણશું એ કાર્ય વિશે ભણવાનું છે। તો કોઈ એક ભૌતિક રાશિ, ધારો કે કાર્ય છે, એમના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવાનો છે કે ભાઈ કાર્ય છે એનો MKS માં જે એકમ છે જૂલ, બરાબર, અને CGS માં જે એકમ છે એને આપણે અર્ગ કહેશું। તો જૂલ અને અર્ગ એ બંને વચ્ચે કેવો સંખ્યાત્મક સંબંધ છે એની ચર્ચા આપણે આ ટોપિકની અંદર કરવી છે। તો ચાલો આપણે મોડું ન કરતા એક ઉદાહરણની મદદથી આપણે સમજીએ કે પહેલો ઉપયોગ શું કહેવા માંગે છે। તો પહેલો ઉપયોગ આપણે કાર્ય વિશે લેશું। તો ઉદાહરણ તરીકે કાર્યનું પારિમાણિક સૂત્ર કાલે આપણે ભણી ગયા, જે ઉર્જાનું હતું એ જ, બરાબર। તો કાર્યને આપણે W વડે દર્શાવીએ છીએ, તમે જાણો છો એનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 છે। તો આ જે પારિમાણિક સૂત્ર છે એના ઉપરથી આપણે સંખ્યાત્મક સંબંધ મેળવવો છે। તો સૌ પ્રથમ બે વિભાગ આપણે પાડી દઈશું, એક બાજુ MKS પદ્ધતિ અને બીજી બાજુ CGS પદ્ધતિ, બે પદ્ધતિ આપણે લેવાની છે। તો એની અંદર આપણે MLT ની જરૂર છે। તો અહીં આપણે લખશું M L અને T। M એટલે દળ, દળની સંજ્ઞા છે, L એટલે લંબાઈની સંજ્ઞા છે, અને T એટલે સમયની સંજ્ઞા છે। તો અહીં MKS પદ્ધતિની અંદર આપણે જે એમ લઈએ છીએ દળ, તે દળ આપણે શેમાં લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો? કિલોગ્રામમાં લઈએ છીએ, KG વડે દર્શાવે। ચાલો, લંબાઈ આપણે શેમાં લઈએ છીએ? મીટરમાં લઈએ છીએ, અને સમય છે આપણે સેકન્ડમાં લઈએ છીએ। તો એ જ વસ્તુ CGS માં આપણે ધ્યાનમાં લઈએ તો CGS માટે CGS ની અંદર આપણે દળ છે એ શેમાં લઈએ છીએ? તો કે કિલોગ્રામમાંથી શેમાં ફરી જશે? ગ્રામમાં ફરી જશે, જી એટલે ગ્રામ। તો કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય તો કેટલા વડે ગુણવું પડે વિદ્યાર્થી મિત્રો? 10^3 વડે ગુણવું પડે। આપણે પૂર્વગો ગુણકો અને ઉપગણકોની ચર્ચા આપણે કરી ગયા છીએ, એની અંદર આપણે ભણી ગયા છીએ, બરાબર। તો આપણે કિલોગ્રામને અહીંયા ફેરવશું ગ્રામમાં, તો કેટલા વડે ગુણવું પડશે? 10^3 વડે। તો 10^3 એમ હવે દળ શેમાં ફરી ગયું? કિલોગ્રામમાંથી ગ્રામમાં।
तो आप ग्राम ने सेना वे दर्शा जी वे दर्शा बराबर तो अँ स्मोल जी एट ग्राम ले चलो हम मीटर ने अपने से फेरवशू सेंटीमीटर में कारण के आ कई पद्धति है सीजीएस पद्धति है तो सीजीएस पद्धति में मापन से शेमा थाय सेंटीमीटर में तो मीटर में सेंटीमीटर में जाव हो तो दस की बे घात लेवानी बराबर अँ एल लखवानुं काउंस में शू लखवानुं सेंटीमीटर तो लंबाई नुं मापन आपणे शेमा करीए छीए सेंटीमीटर में करीए छीए चलो समय की बात करिए तो समय माटे आपणे दस की जीरो घात लेशुं અહીં ટી લેશું અહીં સેકન્ડ લેશું તો કહેવાનો મીનિંગ કે સમય છે એ એમકેએસ પદ્ધતિ હોય કે સીજીએસ પદ્ધતિ હોય બંનેની અંદર શેમાં આવશે સેકન્ડમાં આવશે તો અહીં બધી જ વસ્તુ આપણે દસ ની ઘાતમાં દર્શાવેલી છે તો અહીં પણ આપણે દસ ની ઝીરો ઘાત લખીએ હંમેશા યાદ રાખો દસ ની ઝીરો ઘાતનું મૂલ્ય એક થાય દસ ની એક ઘાતનું મૂલ્ય દસ થાય દસ ની બે ઘાતનું મૂલ્ય સો થાય दस नी त्रण घात नु मूल्य हजार थाय तो दस नी जीरो घात नु मूल्य आपणे शुं लेशुं एक लेशुं तो अहीं आपणे दस नी जीरो घात सरळता खातर लखेली छे बाकी समय तो बन्नेमां केवो छे सेकंडमां ज लीधेलो छे तो हवे कार्यनुं पारिमाणिक सूत्र आपणे आ बाजू लखी तो कार्यनुं पारिमाणिक सूत्र शुं छे तो के एम वन पछी एम टू ई माइनस टू छे हवे एनी बराबर આ બાજુ આપણે MLP ને આ પ્રમાણે લખવાનું છે તો અહીંયા કેટલા m છે 10 ની 3 m કારણ કે આપણે કિલોગ્રામ માંથી શેમાં ગયા ગ્રામ માં ગયા તો અહીં આપણે લખવાનું 10 ની 3 ઘાત m અને અહીંયા m ની માથે જે પરિમાણ હોય જે ઘાતાંક હોય એ જ આપણે અહીંયા લેવાનું તો અહીં આપણે 1 લખશું કારણ કે m ની માથે કેટલા છે 1 છે ચાલો l ની માથે 2 ઘાત છે પણ અહીંયા l કેટલા લેવાનું दस नी माथे बे तो अहीं काउंस करवानो दस नी माथे बे एल एनी माथे केटला लखवाना बे एटले लंबाई नो परिमाण केटलो छे बे छे एटले माथे स्क्वेर चलो समय नो परिमाण केटलो छे माइनस बे तो अहीं आपणे दस नी जीरो घात ई एनी माथे केटली घात माइनस तो तमे जोई शको अहीं दळ नो परिमाण एक छे तो अहीं पण एक ज लेवानो लंबाई नु परिमाण 2 छे तो अहीं 2 लेवानुं समय नु परिमाण -2 छे तो अहीं माइनस आ एक पद्धति छे सरल पद्धति छे एनी मददथी आपणे संख्यात्मक संबंध छे ए मेळवी शकीए छीए चलो आने व्यवस्थित लखीए तो 10 नी 3 घात 3 ने एक साथे गुणी नाखो एटले 10 नी 3 थशे अहीं आवशे m1 चलो आ बे घात ने बे घात वडे गुणी नाखो एटले बे दू केटला थशे 4 थशे तो अहीं 10 नी 4 घात थशे तो 10 नी 4 घात l नी माथे केटला आवशे 2 એટલે l स्क्वेर થશે એટલે લંબાઈ નું પરિમાણ 2 છે ચલો 10 ની 0 ઘાત 0 ના અન્યારે ગુણો એટલે 0 થઈ જાય અને 10 ની 0 ઘાત એટલે 1 જ કહેવાય તો અહીંયા વધ્યું હું આને 1 કહ્યું તો આ વધ્યું શું t ની માથે -2 ઘાત અહીં લખશું આપણે d ની માથે -2 ચલો આ બેનો ગુણાકાર કરી નાખો હંમેશા યાદ રાખો ઘાતનો શું થાય સરવાળો 10 ની 4 ઘાત અને 3 ઘાત 4 ને 3 કેટલા થાય 7 થાય તો અહીં આપણે કેટલા લખશું 10 ની 7 ઘાત પાછળ આપણે લખી નાખવાનું m1 હવે આનો l2 અને છેલ્લે શું આવશે t -2 સેમ વસ્તુ આ બાજુ શું છે m1 l2 t માઈનસ બરાબર અહીંયા m1 l2 t માઈનસ 2 આ રીતે આપણે લખી શકીએ છીએ તો આ બાજુ એમકેએસ પદ્ધતિની છે આ બાજુ સીજીએસ પદ્ધતિની છે આ બાજુ આપણે લખી શકીએ કે કાર્યનો એમકેએસ માં એકમ બરાબર 10 ની 7 ઘાત કૌંસમાં કાર્યનો સીજીએસ માં એકમ સીજીએસ માં એકમ થયું આ એમકેએસ માં એકમ છે તો મિત્રો યાદ રાખો કાર્યનો એમકેએસ માં એકમ છે જૂલ થાય એટલે આને આપણે 1 જૂલ કહેશું તો 1 જૂલ બરાબર આ 10 ની 7 ઘાત
અને કાર્યનો સીજીએસ માં એકમ યાદ રાખો અર્ગ થશે એને આપણે ઈઆરજી કહેશું તમે ગુજરાતીમાં પણ લખી શકો અર્ગ બરાબર એને ઈઆરજી કહેશું તો અહીં આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ એક ભૌતિક રાશિ છે દાખલા તરીકે કાર્ય છે તો આ ભૌતિક રાશિ માટે ના એકમો વચ્ચે આ બંને એકમો થઈ ગયા જૂલ અને અર્ગ આ એમકેએસ માં એકમ કહેવાય અને આ સીજીએસ માં એકમ કહેવાય એમની વચ્ચે આપણે કેવો સંબંધ મેળવ્યો સંખ્યાત્મક સંબંધ મેળવ્યો તો આ જે સંબંધ છે 10^7 ઘાત એને આપણે સંખ્યાત્મક સંબંધ કહેશું તો આ થઈ ગયું પારિમાણિક વિશ્લેષણ આ રીતે આપણે પારિમાણિક વિશ્લેષણ કરી અને ભૌતિક વિજ્ઞાનના અમુક જે પ્રશ્નો છે તેનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ તો મિત્રો આ એમસીક્યુ માં પણ પૂછાઈ શકે અને પરીક્ષામાં પણ આ રીતે પૂછાય છે બરાબર તમને એવું કહેવામાં આવે કે 1 ન્યૂટન બળ છે આ બળને સીજીએસ માં ફેરવો બરાબર અથવા ગાઈડમાં એનું મૂલ્ય કેટલું થશે તો એ મૂલ્ય આપણે લઈ શકીએ છીએ તો આટલી વસ્તુ બુકમાં નોટ ડાઉન કરો ત્યાર પછી આપણે આનું નાનું બીજું ઉદાહરણ લઈએ અને આગળ વધીએ ચાલો મિત્રો એક એક્ઝામ્પલ ની આપણે ચર્ચા કરીએ તો એક્ઝામ્પલમાં આપણને રકમમાં એવું આપેલું છે કે એસઆઈ પદ્ધતિમાં એટલે એસઆઈ એકમ પદ્ધતિમાં 1 ન્યૂટન બળ છે તેને સીજીએસ પદ્ધતિમાં ડાયનમાં રૂપાંતરિત કરો એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં યાદ રાખવાનું છે કે બળ છે એનો એમકેએસ માં એટલે એસઆઈ એકમ પદ્ધતિની અંદર એમકેએસ કયો કે એસઆઈ બરાબર તો એસઆઈ એકમ પદ્ધતિની અંદર એટલે એમકેએસ માં એનો જે એકમ છે એ 1 ન્યૂટન છે એટલે ન્યૂટન છે મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં ન્યૂટન છે અને સીજીએસ પદ્ધતિમાં બળ જે છે એનો એકમ શું છે ડાઇન છે તો આપણે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન એટલે એ ખાલી જગ્યા ખોલવાની છે એમની વચ્ચેનો કેવો સંબંધ મેળવવો છે સંખ્યાત્મક સંબંધ આપણે મેળવવો છે તો આ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરી અહીંયા સુધી દાખલો કોમન આવશે સૌપ્રથમ બળનું પારિમાણિક સૂત્ર આપણે લેવું પડશે તો કાલે આપણે ભણી ગયા બળનું પારિમાણિક સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું દળ ગુણ્યા પ્રવેગ બરાબર તો અહીં આપણે લખશું દળ માટે m1 પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1T-2 આપણું પારિમાણિક સૂત્ર છે બળ આ તમારે બળનું પારિમાણિક સૂત્ર છે એના સૂત્ર પરથી યાદ રાખી શકાય દળ ગુણ્યા પ્રવેગ તો હવે આ જે સમીકરણ છે એ આપણે અહીંયા લખશું ડાબી તરફ તો M1L1T-2 જ્યારે અહીંયા વાત કરીએ સીજીએસ પદ્ધતિમાં તો સીજીએસ પદ્ધતિમાં કિલોગ્રામમાંથી ગ્રામમાં ગયા ત્યાં 10^3 વડે ગુણવું પડે તો અહીં આપણે લખશું 10^3 m ખાસ યાદ રાખો અહીંયા જેટલા પરિમાણ હોય એટલા જ પરિમાણ અહીંયા લેવા તો અહીં આપણી માટે કેટલું પરિમાણ છે 1 તો અહીંયા કેટલું પરિમાણ લેવાનું 1 અહીં લંબાઈની માટે કેટલું પરિમાણ છે 1 તો અહીં પણ કેટલું લેવાનું 1 તો ચાલો 10^2 એલ એની માટે કેટલી ઘાત 1 ઘાત અને ટી ની માટે -2 ઘાત તો અહીં લખવાનું 10^0 ટી ની માટે -2 તો આ બધાના પરિમાણ આ પ્રમાણે આપણે લેવા જે રીતે પારિમાણિક સૂત્ર હોય એમાં જે પરિમાણ આવતા હોય એ પરિમાણ આપણે અહીં લેવા આ એક પદ્ધતિ છે ચાલો એની અંદર આપણે આગળ વધીએ તો 10^3 એને 1 વડે ગુણી નાખો એટલે 10^3 વધશે બરાબર અહીં વધશે m1 આ 10^2 છે એને 1 વડે ગુણી નાખો 2 × 2 થશે એટલે આ થઈ જશે 10^2 l1 l ની માથે 1 ઘાત 10^0 એટલે 1 થાય t ની માથે -2 ઘાત એટલે આ 1 લખવાની જરૂર નથી ડાયરેક્ટ શું લખવાનું t ની માથે -2 ઘાત 10^2 ને 10^3 કેટલા થશે 10^5 ઘાતાંક હંમેશા શું થાય સરવાળો થાય તો અહીં m1 l1 t-2 ખાસ યાદ રાખો mlt છે એને કેપિટલ ફોર્મમાં લખવું જરૂરી છે ચાલો આ બાજુ આપણે લખશું m1 l1 t-2 બરાબર
तो અહીં લખવાનું બળ નો કેવી એકમ પદ્ધતિમાં એમકેએસ પદ્ધતિમાં અથવા એસઆઈ પદ્ધતિમાં એકમ બરાબર 10 ની 5 ઘાત કૌંસમાં શું લખવાનું તો કે બળ નો સીજીએસ પદ્ધતિમાં એકમ ત્યારે છે બધા આ રીતે કામ કરવાનું છે તો આપણે જાણીએ છીએ કે એમકેએસ પદ્ધતિ કે એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે તો અહીં આપણે શું લખશું 1 ન્યૂટન બરાબર કેટલી ઘાત 10 ની 5 ઘાત અને બળનો સીજીએસ માં એકમ તો બળનો સીજીએસ માં એકમ શું આવશે મિત્રો અહીં આપણે કહી દીધું છે ડાઈ બરાબર તો અહીં આપણે લખશું ડાઈ विद्यार्थी मित्रों बे जुदी जुदी एकम पद्धति वे अपने कोई एक भौतिक राशि नो संख्यात्मक संबंध मेळवे तो पहेलुं उदाहरण अपने कार्य नु लीधुं બીજું ઉદાહરણ આપણે બળનું લીધું બરાબર હવે એક ત્રીજું ઉદાહરણ આપણે અહીંયા સમજવું છે ચાલો ત્રીજા ઉદાહરણ વિશે ચર્ચા કરીએ ચાલો મિત્રો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ તો અહીં આપણને રકમમાં એવું કીધું છે સ્ટીલના યંગ મોડ્યુલસનું મૂલ્ય 19×10^10 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે તેને ડાઈન પ્રતિ સેમી સ્ક્વેર માં ફેર એટલે આ એમકેએસ પદ્ધતિમાં એક મૂલ્ય આપ્યું છે આ જ મૂલ્યને આપણે સેમા ફેરવાનું છે સીજીએસ માં ફેરવાનું છે તો સૌપ્રથમ યંગ મોડ્યુલસ શું છે તો તેમના વિશે આપણે ધોરણ 11 એનો ભાગ 2 ભૌતિક વિજ્ઞાન ભાગ 2 એની અંદર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો એવું ચેપ્ટર ભણવામાં આવશે એ ચેપ્ટરની અંદર આપણે યંગ મોડ્યુલસ વિશે ચર્ચા કરીશું અત્યારે આપણે યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર જોવે છે તો યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળના છેદમાં વિકૃતિ થાય પ્રતિબળ એટલે કોઈ પણ સપાટીવાળી કોઈ પદાર્થ છે કોઈ પદાર્થને સપાટી છે એમાં એકમ ક્ષેત્રફળ દીઠ તેની ઉપર આપણે જે બળ લગાડીએ છીએ તેને આપણે પ્રતિબળ કહીશું અને પ્રતિબળ ઉત્પન્ન કરતા અથવા પદાર્થની અંદર બળ લગાડતા કોઈ પણ પ્રકારે બળ લગાડતા પદાર્થ છે એના આકાર પરિમાણમાં ફેરફાર થાય છે તો એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે તો આ પ્રતિબળ અને વિકૃતિ છે એનો જે ગુણોત્તર છે એને યંગ મોડ્યુલસ કહેવાય બરાબર તો આ જે યંગ મોડ્યુલસ છે એનો આપણને મૂલ્ય અહીં એકમ સાથે આપેલું છે એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરનો મીનિંગ એવો થશે કે ઉપર છે એ બળનું પરિમાણ છે બળનો એકમ ન્યૂટન છે અને નીચે લંબાઈનું પરિમાણ છે અને એનો એકમ મીટર છે તો આપણે એકમ ઉપરથી પણ પારિમાણિક સૂત્ર લઈ શકીએ અને એનું સૂત્ર યાદ રાખીને પણ પારિમાણિક સૂત્ર લઈ શકીએ તો અહીં આપણે જે મૂલ્ય એકમ આપ્યો છે એના ઉપરથી કામ કરીએ યંગ મોડ્યુલસ એનો સંકેત y છે બરાબર એટલે કેપિટલ y લખી શકાય નું પારિમાણિક સૂત્ર આપણે લઈએ તો એનું પારિમાણિક સૂત્ર લેવા માટે આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર પરથી અહીં આપણે લખી શકાય કે બળનું પરિમાણ છેદમાં લંબાઈનું પરિમાણ એનો સ્ક્વેર કઈ રીતે લીધું આપણે એકમ ન્યૂટન એકમ એકમ છે બળ અંશમાં લખવાનું બળનું પરિમાણ મીટર સ્ક્વેર મીટર છે એકમ છે લંબાઈ નીચે શું લખવાનું લંબાઈનું પરિમાણ એનો પાછો શું કરવાનો સ્ક્વેર ચાલો બળનું પરિમાણ બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 ખ્યાલ આવે છે લંબાઈનું પરિમાણ તો લંબાઈનું પરિમાણ એટલે l1 એનો પાછો શું કરવાનો સ્ક્વેર કરવાનો એટલે 2 પાછો થઈ જશે 2 એટલે l² છેદમાં થશે
रेल नी बे घात अंश में जाए तो एक में की बात થશે બરાબર એટલે આ રીતે થશે m1 l1 માંથી l2 બાદ કરી દો તો કેટલા થશે એક માંથી બે જાય l ની માઈનસ 1 જાય t ની માટે કેટલી જાય માઈનસ 2 જાય તો મિત્રો આ કોનું પારિમાણિક સૂત્ર આપણે મળી ગયું ઓકે m મોડ્યુલસ પારિમાણિક સૂત્ર આપણે મળી ગયું સ્ટીલ છે એક ધાતુ એના માટે આપણે m મોડ્યુલસ પારિમાણિક સૂત્ર પારિમાણિક સૂત્ર m મોડ્યુલસ કોઈ પણ પદાર્થનું પારિમાણિક સૂત્ર હંમેશા સમાન રહે બરાબર કારણ કે એકમ સમાન હોય સૂત્ર સમાન હોય તો અહીં આપણે પારિમાણિક સૂત્રને મુકાઈશું તો પારિમાણિક સૂત્ર છે m1 l -1 t -2 બરાબર અહીં આપણે લખી શકીએ 10 ની 3 ઘાત m ઘાતાંક કેટલું લેવાનું m ની માંથી 1 એટલે અહીંયા પણ 1 લેવાનું ચાલો 10 ની 2 ઘાત l બરાબર l ની માંથી કેટલી ઘાત -1 ઘાત અને t ની માંથી -2 ઘાત એટલે અહીંયા 10 રેસ ટુ 0 t ની માંથી -2 ઘાત તો અહીં તમે લખી શકો 10 ની 3 m1 બે આની અર ગુણાય જાય એટલે 10 ની -2 l -1 બે આની અર ગુણાય જાય -2 10 ની 0 ઘાત 1 થાય એટલે આ થશે t -2 ચાલો 10 ની -2 આમાંથી બાદ કરો તો 10 ની 1 ઘાત વધે આ આવશે m1 l -1 t -2 આ બાજુ છે m1 l -1 t -2 તો આ બાજુ આપણે લખશું m મોડ્યુલસ નો m કેસમાં એકમ બરાબર 10 ની 1 ઘાત યંગ મોડ્યુલસ નો સેમા CGS માં એકમ ચાલો યંગ મોડ્યુલસ નો m કેસ માં મૂલ્ય કેટલું આપ્યું છે 19 × 10⁻¹⁰ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર અહીં 10 ની 1 ઘાત ચાલો યંગ મોડ્યુલસ નો CGS માં એટલે એ પણ કેટલું લેવાનું 19 × 10⁻¹⁰ ની કેટલી ઘાત 10 ઘાત એ સમા છે ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર બરાબર ચાલો આ 10 ની 1 ઘાત અહીંયા જોડાઈ જાય તો કેટલા વધે 10 ની 1 ઘાત અને આ 10 ની 10 ઘાત તો 10 ને કેટલા થશે 11 ફાઇનલી આન્સર શું મળશે 10 ની 11 તો અહીંથી હું 10 ની 1 ઘાત કાઢી 1 ઘાત અહીંયા જોડી દઉં છું તો ફાઇનલી આપણને શું મળશે આન્સર તો ફાઇનલી આન્સર મળશે 19 × 10⁻¹⁰ આ થઈ ગયો તમારો આન્સર બરાબર અહીં 10 ઘાત છે અહીં 11 ઘાત છે 1 ઘાત છે આપણે આ મૂલ્યની અંદર એડ કરી દીધી છે અને અહીં એકમ આપણે કયો લેવાનો છે ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર કારણ કે આ કઈ પદ્ધતિ છે CGS પદ્ધતિ છે તો ચાલો મિત્રો હું તમને એક હોમવર્કમાં આપું છું ધાતુ તમને અહીં એવું કીધેલું છે કે તરલના શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર અહીં લખી દઉં છું હોમવર્કમાં તરલતા શાંતા ગુણાંક આના વિશે પણ આપણે ભાગ બે ની અંદર તરલના મિકેનિક્સમાં ભણવામાં આવશે એને ઈટા કહેવાય ઈટા એન કરી નામ નીચે કાકડું કરવાનું ઈટા કહેવાય બરાબર એનું પારિમાણિક સૂત્ર તમને આપી દીધું છે m1 l-1 ઘન અને t-1 ઘન આવું આપી દીધું છે રકમ તમને એવું કીધું છે કે કેટલા પોઈન્ટ્સ એટલે આ CGS માંથી નું મૂલ્ય એક પોઈન્ટ એકમ જેટલું થાય તો મિત્રો આ દાખલો તમારે હોમવર્કમાં લાવવાનો છે અહીં તમારે લખવાનું કે તરલના શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર
જે અહીંયા આપ્યું છે એ અહીંયા લખી નાખવાનું છે. બે પદ્ધતિ આપી દેવાની, એમ કે સીજીએસ અથવા એસઆઈ અને સીજીએસ. અહીંયા સુધી દાખલો કોમન આવશે, અહીં જે પારિમાણિક સૂત્ર હોય અહીંયા મૂકવાનું. આ રીતે સાદરૂપ આપતું જાઓ, બેના પરિમાણ સમાન રાખવાના બરાબર, અને સાદરૂપ આપતા જશો એટલે આ બાજુ તમારે લખવાનું એક કોઈસી. એટલે અહીંયા શું આવશે, એક કોઈસી બરાબર અહીંયા ખાલી જગ્યા આવશે, ત્યાં તમારે મૂલ્ય મેળવવાનું છે બરાબર. અને અહીંયા આવશે શું આવશે, કોઈસ. એટલે એક કોઈસી બરાબર ખાલી જગ્યા કોઈસ એ તમારે મેળવવાનું છે. આન્સર જે છે એ હું તમને આપી દઉં છું, તમારો આન્સર છે એ 10 કોઈસ આવવો જોઈએ. તો અહીં હું આન્સર લખી દઉં છું, આ પ્રમાણે બધાએ ગણતરી કરવાની છે. એક કોઈસ બરાબર 10 કોઈસ, આવો જવાબ તમારે લાવવાનો છે. આગળ બરાબર 10 ની એક ઘાત આવે તો વાંધો નહીં, 10 ની એક ઘાત અથવા 10 આવે તો વાંધો નહીં, 10 ની એક ઘાત એટલે 10 જ કહેવાય બરાબર. તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે પારિમાણિક વિશ્લેષણ છે એના બીજા પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો હવે આપણે બીજા ઉપયોગની ચર્ચા કરીએ. તો બીજો ઉપયોગ છે તે આપણને એવું કહેવા માંગે છે, મેં ટૂંકમાં લખ્યું છે આ સૂત્ર એટલે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના, આ પણ ટૂંકમાં છે, ભૌતિક વિજ્ઞાનના કોઈ સમીકરણની યથાર્થતા તપાસવી. એટલે ભૌતિક વિજ્ઞાનમાં ભણવામાં આવતા સમીકરણો છે, થિયરી પરથી મેળવેલા જે સમીકરણો છે એની યથાર્થતા તપાસવી કે શું ખરેખર આ સૂત્ર સાચું છે, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સૂત્ર સાચું છે. એ યથાર્થતા આપણે જો તપાસવી હોય તો આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી તપાસી શકીએ. તો આ બીજો ઉપયોગ થઈ ગયો. પહેલો ઉપયોગ આપણે સંખ્યાત્મક સંબંધ મેળવ્યો બે એકમ પદ્ધતિ વચ્ચે. બીજો ઉપયોગ છે એની મદદથી આપણે ભૌતિક વિજ્ઞાન છે એનું કોઈ સમીકરણ હોય એની યથાર્થતા આપણે તપાસી શકીએ છીએ. તો આ એક બીજો ફાયદો થઈ ગયો. તો ભૌતિક રાશિને સાંકળતા કોઈ પણ સમીકરણની બંને બાજુની પદાવલી, એટલે બંને બાજુના જે પદ છે ડાબી બાજુ અને જમણી બાજુ, એ પદાવલીઓના પરિમાણો સમાન હોય, બે બાજુના પરિમાણ ચેક કરવાના, બે નું પારિમાણિક સૂત્ર ચેક કરવાનું. જો બંને બાજુના પરિમાણો સમાન હોય ડાબી અને જમણી બાજુ તો તે ભૌતિક સમીકરણ કેવું કહેવાય, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ એટલે સાચું છે તેમ કહેવાય. જો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર જુદું મળે અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર જુદું મળે, બંને જુદા જુદા મળે જવાબમાં, તો એનો મતલબ એવો થાય કે આ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી બરાબર. હવે તેને પરિમાણનો સુસંગતતાનો નિયમ કહેવાય. પરિમાણનો સુસંગતતાનો નિયમ એટલે દળનું જે પરિમાણ હોય એ જ આપણને ડાબી અને જમણી બાજુ સમાન મળે, તે જ રીતે લંબાઈનું પરિમાણ પણ બે બાજુ સમાન મળે અને સમયનું પરિમાણ પણ સમાન મળે. એટલે એને પરિમાણનો સુસંગતતાનો નિયમ કહે છે. તો એક ઉદાહરણની મદદથી સમજીએ તો વધારે તમને આ આઈડિયા આવશે. તો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા એક પદાર્થ પર લાગતા કેન્દ્રગામી બળનું સૂત્ર F બરાબર mv² / r. F એટલે બળ કહેવાય, કેન્દ્રગામી બળ, m એટલે પદાર્થનું દળ, v એટલે પદાર્થનો વેગ અથવા ઝડપ, અને છેદમાં r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે. તો એ આપણે તપાસવાનું છે. આના વિશે આપણે ધોરણ 11 સાયન્સમાં ગતિના નિયમો એવું ચેપ્ટર ભણવામાં આવશે, એની અંદર કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગ કોને કહેવાય એ તમામની માહિતી આપણે આકૃતિ સહિત મેળવશું. તો ચાલો મિત્રો આપણે આ જે સમીકરણ છે એ સાચું છે કે ખોટું છે, તમને રકમમાં કોઈ પણ સમીકરણ આપવામાં આવે તમારે એને વિશ્લેષણની મદદથી તપાસવાનું છે કે આ સમીકરણ છે એ સાચું છે કે ખોટું છે. તો ચાલો આ સમીકરણ ચેક કરીએ. આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે, તો બંને બાજુના પારિમાણિક સૂત્ર આપણે મેળવવાના છે. જો એ સમાન આવી જાય
तो आपेल समीकरण केवु छे पारिमाणिक दृष्टिए साचुं छे। तो चलो मित्रों आपणे गणतरी करी। सौ प्रथम डाबी बाजू आपणे लईए तो एने आपणे LHS लेशुं, राइट हेन्ड साइड। राइट हेन्ड साइड એટલે ડાબી બાજુ LHS। LHS કેટલું છે? F। તો આપણે F નું પારિમાણિક સૂત્ર મેળવ્યું છે। તો મિત્રો આપણે જાણીએ છીએ બળ નું પારિમાણિક સૂત્ર શું થાય, M1 L1 T - 2 આ બળ નું પારિમાણિક સૂત્ર। ચાલો રાઈટ હેન્ડ સાઈડ લઈએ એટલે RHS, રાઈટ હેન્ડ સાઈડ RHS ઇઝ ઇક્વલ ટુ। ચાલો જમણી બાજુ નું સમીકરણ શું છે? झड़प लखी सको आर एटले त्रिज्या अंतर लेवानुं केन्द्र थी बराबर। तो एम एटले दळ, दळ नुं पारिमाणिक सूत्र शुं थाय? M1 एम नी माथी एक घात। चलो v, v એટલે વેગ, વેગ નું પારિમાણિક સૂત્ર L1 t - 1 કાલ આપણે ભણી ગયા એની માટે શું કરવાનું? સ્ક્વેર કરવાનું એટલે અહીંયા શું આવશે? સ્ક્વેર છેદમાં r, r એટલે અંતર ત્રિજ્યા, અહીં આપણે લેવાની છે કેન્દ્રથી અંતર બરાબર। તો એમના માટે આપણે અંતર માટે L1 લખી શકીએ। ચાલો સાતરૂપ આપીએ તો M1 બે અહીંયા ગુણાઈ જશે એટલે L2 બે અહીંયા પણ ગુણાઈ જાય t - 2 છેદમાં L1। ચાલો L1 છે આમાંથી બાદ થશે, L ની માંથી બે ઘાત એક ઘાત આમાંથી બાદ થાય, ફાઇનલી આન્સર મળશે M1 L1 T - 2। તો અહીં આપણને જે આન્સર મળે છે એ ચેક કરો જો ડાબી બાજુ બરાબર છે તો આને આપણે LHS કહીએ, સમીકરણ 1 આપી દીધું, અને RHS કહીએ સમીકરણ 2 આપી દીધું। તો ચેક કરો જો LHS ઇઝ ઇક્વલ ટુ RHS છે, LHS is equals to RHS, બંને સમીકરણ ચેક કરો સમાન છે તો એનો મીનિંગ એવો થયો કે F is equals to mv square upon r, પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એટલે સાચું છે, ભૌતિક વિજ્ઞાનનું આ સૂત્ર છે। જ્યારે રકમમાં તમને સમીકરણ આપેલું હોય ત્યારે તમે જો ભણેલા હો તો જ તમને ખબર પડે 11 આખું ભણ્યા હો કે આ સમીકરણ સાચું છે કે ખોટું છે। બાકી આપણે ચેક કરવાનું બે બાજુ કે સાચું છે કે ખોટું છે। જો ડાબી બાજુ જમણી બાજુ સમાન હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે। ચાલો મિત્રો આપણે એક NCERT માં થિયરી માં આપેલ ઉદાહરણ લઈએ। એક સમીકરણ આપ્યું છે x = x0 v0t + 1/2 t સ્ક્વેર, આવું સમીકરણ છે। આ સમીકરણની યથાર્થતા તપાસવી છે આપણે, તો દરેક પદાવલીને આપણે ચેક કરવી પડશે કે ડાબી અને જમણી બાજુના બધા સમીકરણો સરખા છે। ચાલો આપણે ચેક કરીએ, x અને x0 છે અંતિમ સ્થાન છે, પ્રારંભિક સ્થાન છે, સ્થાનાંતર કહેવાય લંબાઈ પરિમાણ સ્થાનાંતર ધરાવે છે તો એનું પારિમાણિક સૂત્ર L1 છે। ચાલો જમણી બાજુ x0 લઈએ તો એનું પણ પારિમાણિક સૂત્ર L1 જ થશે। ચાલો v0t લઈએ તો v0t માં v0 એટલે વેગ કહેવાય, તો વેગ નું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m0 l1 t - 1, અને સાથે સમય નું લઈ લેવાનું છે એને આપણે t1 કહીશું। તો આ t - 1 છે, આ +1 છે, 1 - 1 0 થઈ જશે એટલે t નું પરિમાણ 0 થશે। તો અહીં આવશે l1, તો છેલ્લું પદ છે 1/2 એટી સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો 1/2 છે એ ભૌતિક રાશિ નથી, એનું કોઈ પરિમાણ નથી। તો હવે રહી વાત પ્રવેગ,
બોલો પ્રવેગ નું પારિમાણિક સૂત્ર પ્રવેગ નું થશે L1T માઈનસ 2 L0 ન લખો તો ચાલશે M0 L1T માઈનસ 2 બરાબર કારણ કે પ્રવેગ એટલે વેગ માં થતો ફેરફાર બરાબર છેદમાં સમય એટલે L1T માઈનસ 2 અને T નો સ્ક્વેર છે એટલે સમય નો સ્ક્વેર કરો ચાલો સમય નું પારિમાણિક સૂત્ર T થશે એનો સ્ક્વેર એટલે T2 થશે તો અહીં પ્લસ બે માઇનસ બે ઉડી જશે t ની 0 ઘાત એટલે 1 થઈ જશે તો ફાઇનલી આન્સર l બને છે તો અહીં તમે ચેક કરો તો આ ડાબી બાજુ છે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર l1 છે જમણી બાજુના ત્રણેય વાળા કરતી પદ લીધા છે તો જમણી બાજુના પદમાં પણ બધામાં આન્સર શું આવે છે l1 આવે છે તો એનો મીનિંગ એવો થયો કે અહીં LHS is equals to શું થયું RHS થયું તેથી x is equals to x0 plus v0t plus 1 half at square સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે ઓકે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે બરાબર ચાલો બીજા એક્ઝામ્પલ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું